શ્રીપાલ રાજાનો રાસ ચતુર્થ ખંડ ઢાળ ચોથી. હવે મનોહર રણ સંગ્રામ માટે અત્યંત ઘણા માંગલિકો થવા લાગ્યા તથા નજીકમાં ઘણા રણ સંગ્રામના વાજિંદ્રો પણ વાગવા લાગ્યા. તે યુદ્ધ જોવા માટે કૌતુકપ્રિય લાખો દેવતાઓ આકાશમાં એકઠા થયા તથા તેમના દ્વારા વગાડાતા દંદુબીના અવાજથી આકાશ પણ ગાજવા લાગ્યું. હવે યુદ્ધની મોટાઈ કરવા માટે યુદ્ધની રણભૂમિને કાંટા કાકરા વગેરે કાઢી નાખી શુદ્ધ કરી પછી યુદ્ધભૂમિને પોતાના માટેની મર્યાદા નક્કી કરી. ત્યારબાદ લડવાના શસ્ત્રની પૂજા કરી. પછી ભાટચારણો લડનારા સુભટ્ટોના કુલ અને વંશની પ્રશંસા કરતા કહે છે કે અહો સુભટ્ટો, તમને શાબાશી છે. જે તમારા સ્વામીનું આજે કાર્ય છે તેમાં તમારા વિના બીજા કોણ યુદ્ધ કરે. હવે સૈન્યના સુભટ્ટો યુદ્ધમાં કેસરિયા કરવા માટે સુંદર ચંદન રસ વડે પોતાના શરીરને રંગી કેસરિયા બનાવે છે અને મસ્તકના મુગટોને ચંપક વૃક્ષના પુષ્પો વડે શણગારે છે. વળી પોતાના હાથોને શ્રેષ્ઠ વીરપણાના કંકણો પહેરીને શોભાવે છે. આમ સર્વ સુભટ્ટો ચારે બાજુથી કલ્પવૃક્ષ જેવા બન્યા હોય તેમ લાગે છે. હવે લડાઈના પ્રયાણના સમયે કોઈ માતા પોતાના પુત્રને કહેવા લાગી કે હે પુત્ર, તું લડાઈમાં તારા પિતાની વીરતાને લજવીશ નહીં. એટલે જેમ તારા પિતા લડાઈમાં શૂરવીર હતા તેમ તું પણ શૂરવીરપણું ધારણ કરજે. વળી કોઈ માતા કહેવા લાગી કે હે પુત્ર, તું મારું વીર પુત્રી અને વીર પત્નીની જેમ વીર માતાનું ત્રીજું બિરુદ સાચરજે. એટલે જેમ હું વીર પિતાની પુત્રી છું, વીર પતિની પત્ની છું, તેમ વીર પુત્રની માતા બનું એવું મારું બિરુદ તું રાખજે. કારણ કે જેને પિતા પતિ અને પુત્ર એ ત્રણેય વીરતાથી ઉજ્જવળ છે તે સ્ત્રી ધન્ય છે. તાત્પર્ય એ કે જેનો પિતા પતિ અને પુત્ર વીર થઈ અણીશુદ્ધ જીવન વ્યતીત કરે તે જ ઉજ્જવળ યશ સહિત ધન્ય છે. અને તેની જ ઉજ્જવલતા છેલ્લી અણીએ સમજવી એટલે ત્રણ બિરુદને ધારણ કરનારની સંપૂર્ણ ઉજ્જવલતા કહેવાય. હવે કોઈક સ્ત્રી પોતાના પતિને હસીને કહેવા લાગી કે હે સ્વામીનાથ, અહીં તો તમે મારા નેત્રરૂપી બાણોને સહન નથી કરી શકતા અને ફસ્ટ થઈ જાઓ છો, અને તે વખતે તો તમારી ધીરજ રહેતી નથી, તો પછી યુદ્ધમાં તરવાર બાણ અને ભાળા વગેરેની ધારણો કેવી રીતે સહન કરશો તેનો વિચાર તો કરો. આ પ્રમાણે વ્યંગ વચનો વડે શૂરવીરતાની શીખ આપે છે. વળી કોઈક સ્ત્રી પતિને કહેવા લાગી કે હે સ્વામી, તમે મારો મોહ રાખશો નહીં, કારણ કે તમારા મરણ કે જીવિતમાં હું તમારી પીઠ છોડીશ નહીં. એટલે કે જો તમે યુદ્ધમાં મૃત્યુ પામશો તો હું તમારી પાછળ સતી થઈશ, અને જો તમે વિજય મેળવી જીવતા આવશો તો હું તમને ભેટીશ. આમ બંને રીતે હું તમારી જ છું, એટલે અધર રસ અને અમૃત રસ બને તેમ સુલભ છે. જો જીવશો તો મારા હોઠના ચુંબનરૂપી અધર રસને પામશો, અને મૃત્યુ પામશો તો દેવપણામાં મારા દેવીપણાના અમૃત રસને પ્રાપ્ત કરશો, અને આ રીતે જગતમાં તમારા જયનું કારણ અચલ અને અખંડ થાવ. આ પ્રમાણે બીજા પણ ઘણા કૌતુકો વડે વચનો સંભળાતે છતે અને શૂરતાનો રસ જાગૃત થયે. છતે સર્વ સુભટ્ટો તૈયાર થયા. અંધકારના સમૂહને હણવા માટે સૂર્ય પણ ક્રોધાયમાન થઈને પૂર્વ દિશામાં રક્ત કિરણોને ફેલાવા લાગ્યો, અર્થાત પ્રભાત થયું. ઉપર પ્રમાણે માતા સ્ત્રી બંદીવાણો અને ભાટચારણો વગેરેના કૌતુકરૂપી વચન સાંભળવાથી સુભટ્ટોમાં રહેલ શૂરવીરપણું અત્યંત જાગૃત થાય. છતે સર્વ સુભટ્ટો યુદ્ધને માટે સજ્જ થયા. તે વખતે જાણે અંધકારના સૈન્યને એટલે અંધકારના સમૂહને હણવા જાણે સૂર્ય ગુસ્સે થયો હોય તેમ પોતાના લાલ કિરણોને પૂર્વ દિશામાં પ્રગટ કરવા લાગ્યો. હવે શુદ્ધ કરેલી યુદ્ધભૂમિમાં રણસ્તંભને સ્થાપન કરી બંને સૈન્યનો સુભટ્ટો અત્યંત ઘણો ક્રોધ કરી પોતપોતાના બળ સહિત લડાઈ કરવા લાગ્યા. ત્યારે પોતે ભોગવતા પોતપોતાના પગાર અધિકારને કુલીનતાની અને ભૂમિ વગેરેની ભોગ્યતાના પ્રમાણનો વિચાર કરીને અને પોતાની યોગ્યતાનો વિચાર કરી સોમળ અફીન વગેરેને પિતા થકા યુદ્ધભૂમિમાં ગભરાતા નથી. હવે જે યુદ્ધ કરવાની ભૂમિ છે તેમાં રણસ્તંભ ઊભો કર્યો. ત્યાર પછી બંને સૈન્યના સુભટ્ટો યુદ્ધમાં જય મેળવવા માટે અત્યંત ઘણો ગુસ્સો કરીને પોતપોતાની શક્તિ સહિત યુદ્ધ કરવા લાગ્યા. તેમાં યુદ્ધ કરતી વખતે પોતાની સ્વામીએ આપેલ ભૂમિ વગેરે વસ્તુઓના ભોગવટાનો વિચાર કરીને, એટલે સ્વામીએ આપણને આટલી બધી જમીન વગેરે વસ્તુઓ વાપરવા આપી છે તેનો બદલો આજ મારે વાળવાનો છે, અને પોતપોતાની પદવી વગેરેની યોગ્યતા જોઈને એટલે ફોજદાર હાકીમ સૈનિક વગેરે પોતાના પદની મહત્તા પ્રમાણે બદલો આપવો તથા કુલીનપણું વિશ્વાસપણું વગેરે યોગ્યતાનો વિચાર કરી અને વિજય મેળવવા અફીણ વગેરે પીને લડાઈ કરે છે, પણ રણ સંગ્રામમાં મૂંઝાતા નથી અને સ્વામીદ્રોહ કરતા નથી.
ત્યાં યુદ્ધભૂમિમાં મેઘના જેવા કાળા વસ્ત્રો પહેરેલા યોદ્ધાઓ પાણીની જેમ બાણોને વરસાવી રહ્યા છે. વળી વરસાદમાં બગલાઓની જેમ ત્યાં શ્વેત ધ્વજાઓ ફડકી રહી છે તથા સૈન્યના સમૂહના અવાજથી જાણે ગર્જના કરતી વર્ષા ઋતુ આવી હોય નહીં તેવું જણાય છે. અને વર્ષામાં વીજળીની જેમ ત્યાં તેજવંત એવા ભાળાઓ ચમકી રહ્યા છે. આમ તે યુદ્ધભૂમિ વર્ષા ઋતુ જેવી જણાય છે. હવે તોપમાંથી છૂટતા તોપ ગોળાઓ કેવા પ્રલયકારી છે તે વિશે કવિ ઉત્પ્રેક્ષા કરે છે કે તે તોપમાંથી છૂટતા તોપ ગોળાઓ બ્રહ્માંડરૂપી વાસણના પણ સેંકડો કકડા કરી નાખતા હોય તેમ ઉછળતા હતા, તેમજ અગ્રી બરસતા અને રણસંગ્રામમાં તત્પર થવાથી જાણે રોષે ભરાયા હોય તેમ રક્ત થયેલા તે ગોળાઓ જાણે શત્રુને હણવા માટે ગુસ્સે થયેલા યમરાજાના નેત્રોના ડોળા હોય નહીં તેવા જણાતા હતા. હવે તે લડાઈમાં કેટલાક સુભટો શત્રુઓના મસ્તકને બાણ વડે છેદે છે, કેટલાક સુભટો તો સામા આવતા શત્રુઓના બાણોને વચમાંથી જ પકડી લે છે, વળી કેટલાક સુભટો તરવારથી ભેદેલા હાથીના કુંભ સ્થળમાંથી પડતા મોતીઓને ગ્રહણ કરીને બ્રહ્માના રથમાં જોડેલા હંસ પક્ષીના મુખને વિશે ચણ ચણાવે છે. એટલે હાથીઓના મસ્તકને તરવાર વડે ભેદી તેમાંથી પડતા મોતીઓને લઈ શકે તેવી શક્તિવાળા છે. વળી તરત બનેલી મદિરાના રસ વડે કવિઓએ બનાવેલ દોષરહિત એવી કવિતાઓનો સમૂહ વડે અને બંદીવાનોની બિરુદાવાળી વડે અત્યંત ઉત્સાહિત થયેલા એવા સુભટો યુદ્ધના આનંદને ધારણ કરીને દુશ્મનના સૈન્યની કંઈ પણ જાતની તપાસ કરતા નહીં, પરંતુ ક્રોધના સમૂહથી એકદમ ઉતાવળા શત્રુના સૈન્યની વચમાં યુદ્ધ કરવા પેસતા હતા. વળી તાજી બનાવેલી મદિરામાં ઉન્મત્તપણું અધિક હોય છે, તેથી તેવી મદિરાના રસનું પાન કરવાથી ઉત્સાહિત થયેલા તથા કોઈપણ દોષ વિનાની કવિઓએ બનાવેલ કવિતાઓ સંભળાવવાથી અને બંદીવાનોની બિરુદાવાળી સાંભળીને અત્યંત ઉત્સાહિત થયેલા સુભટો અત્યંત આનંદને ધારણ કરતા હતા. તેથી સામા શત્રુના સૈન્યની ઘણા છે, બળવાન છે, અમને મારી નાખશે એવી કોઈપણ જાતની પરવા કર્યા વિના જ ક્રોધના અત્યંત આવેશથી એકદમ ઉતાવળા શત્રુના સૈન્યમાં લડવા માટે ધસી રહ્યા હતા. વળી તરવારથી હણાયેલ વાળથી વિકરાળ દેખાતા અને એકદમ આકાશમાં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જોઈને સૂર્ય પોતાના ગરીજના રાવ છે તેમ માની ધૂળના સમૂહથી મિશ્રિત થયેલ આકાશગંગાના કરોડો કમલોની અંદર પોતાના રથ સહિત છુપાઈ ગયો હોય નહીં શું તેમ દેખાતો બંધ થઈ ગયો, એટલે કે યુદ્ધભૂમિમાં ઉડતી ધૂળથી સૂર્ય દેખાતો અદૃશ્ય થયો. હવે યુદ્ધ કરતા મસ્તક છેદાઈ જવાથી જ્યારે એકલું ધડ લડે છે ત્યારે કવિ ઉત્પ્રેક્ષા કરે છે કે કેટલાક સુભટો ભારરૂપ માની પોતાના મસ્તકનો ત્યાગ કરી યુદ્ધમાં અત્યંત રસવાળા થયા થકા ધડથી જ યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે જાણે ધડ પોતાનો જય મેળવવાનો સંકેત પૂર્ણ થયો હોય તેમ જય જય શબ્દ વડે સંગીતબદ્ધ નૃત્ય કરતું હોય તેવું લાગે છે એમ હું માનું છું. વળી ત્યાં યુદ્ધભૂમિમાં ઘણા રણસંગ્રામના વાજિંત્રોની આવાજના સમૂહથી આકાશ પણ ગર્જારાવ કરવા લાગ્યો અને બલવાન યોદ્ધાઓ શત્રુઓના રથને ચૂરે ચૂરા કરી ભાંગી નાખવા લાગ્યા, તેમજ હે વીર અહીં આવ ઇત્યાદિ વીરને બોલાવવાની અવાજથી હાથી અને ઘોડા ચારે દિશાઓમાં દોડવા લાગ્યા એવા શૂરવીરોને કોણ ભગાડી શકે. આ પ્રમાણે સુભટો સંગ્રામ કરતે છતે ક્ષણ માત્રમાં તો તે રણભૂમિ અત્યંત ભયંકર અને લોહીના કાદવ વડે ભરપૂર થવાથી યમરાજાની અંતપુરી જેવી થઈ જતા યુદ્ધ જોવાને આવેલા વ્યંતરદેવોને અનેક મરેલા સુભટોને જોઈને પૂર્ણ પ્રીતિ થઈ તથા લડવૈયાને લડાઈ કરવાની હોશ અધૂરી રહી નહીં, અર્થાત સુભટોને પણ પોતાના સ્વામી માટે સંગ્રામ કરવાનું કાર્ય આવી પડવાથી હોશપૂર્વક લડવાની પોતાની ઈચ્છા અધૂરી રહી નહીં. આ પ્રમાણે યુદ્ધ કરતા શ્રીપાલ રાજાના સુભટોથી પોતાનું સૈન્ય ભાગવા લાગ્યું એમ જોઈને અજીતસેન રાજા પોતે યુદ્ધ કરવા ઊભો થયો અને પોતાના સુભટોને કહેવા લાગ્યો કે હે નિર્મળ કુલના તેજથી તેજવંત સુભટો, ફરીવાર પોતાનું બળ બતાવો અને મારા નામને રાખો, એટલે કે આમ નિર્બળ ન થાઓ પરંતુ પોતાની શક્તિને બતાવી મારું અજીતસેન જે નામ છે તે પ્રમાણે શત્રુને જીતીને મારા નામને સાર્થક કરો. તે અજીતસેન રાજા આ પ્રમાણે પોતાના સુભટોને જણાવતો અને સૈન્યને તૈયાર કરીને લડતો હતો. તેવામાં 700 રાણાઓએ તેને ચારે બાજુથી જલ્દીથી ઘેરી લીધો અને કહેવા લાગ્યો કે હે રાજન, તું માનનો ત્યાગ કરી હજુ પણ શ્રીપાલ રાજાને પ્રણામ કર, કારણ કે તે શ્રીપાલ રાજા હિતનો જાણનાર છે, અર્થાત તેને અપરાધમાંથી ક્ષમા આપશે. આ પ્રમાણે રાણાઓના વચન સાંભળવા છતાં જેણે અભિનયરૂપ ધન છે તે અજીતસેન રાજાએ તેઓના હિતકારી વચનોને માન્યા નહીં અને તેઓની સાથે યુદ્ધ કરતા પણ થાક્યો નહીં. ત્યારે 700 સુભટોએ તેને નીચે પાડીને બાંધ્યો. તે વખતે શ્રીપાલ રાજાનો યશ પ્રગટ શબ્દોમાં પ્રસિદ્ધ થયો. ત્યાર પછી તે સુભટો
રાજાને બાંધીને શિપાલ રાજાના ચરણોમાં લાવ્યા ત્યારે શિપાલ રાજાએ કાકા હોવાથી એમને બાંધવા તે ઉચિત નથી એમ જાણી તેમને છોડાવ્યા અને મીઠી વાણીથી કહેવા લાગ્યો કે હે તાત, તમે જરા પણ ખેદ કરશો નહીં, સુખેથી તમારી ભૂમિનો સુખો ભોગો. આ પ્રમાણે ચોથા ખંડને વિશે સુંદર એવી ચોથી ઢાળ પૂર્ણ થઈ અને તે સંપૂર્ણ કડખાની દેશીવાળી છે. આ પ્રમાણે જે નવપતિના સારા યશનું ગુણગાન કરે છે તે પ્રાણી શુદ્ધ લેશિયાવાળો બની સર્વ વૃદ્ધિને મેળવે છે. હવે અજિતસેન રાજા અપ્રમાણે વિચારવા લાગ્યા કે મેં વિચાર કર્યા વિના કામ કર્યું તથા મેં દૂતનું વચન માન્યું નહીં, તેથી મારી લાજ રહી નહીં. વળી જે મનુષ્ય પોતાની કેટલી શક્તિ છે તેનો વિચાર કરે નહીં અને બલવાનની સાથે યુદ્ધ કરે તથા સારા હિતવાળા કહેવાયેલા વચનોને માને નહીં તે અજ્ઞાની મનુષ્ય પોતાની મેળે પાછો પડે છે, અર્થાત વિજય મેળવી શકતો નથી. તેમજ વૃદ્ધ હોવા છતાં પારકાનો દ્રોહ કરનારો પાપી હું ક્યાં અને બાળક હોવા છતાં બીજાના ઉપકારને કરવાના સ્વભાવવાળો શ્રીપાળ ક્યાં. તેમજ પોતાના ગોત્રમાં ઉત્પન્ન થયેલા ગોત્રીઓનો દ્રોહ કરનારની જગતમાં કીર્તિ થતી નથી તથા રાજદ્રોહ દ્રોહ કરનારને ન્યાય હોતો નથી, અર્થાત તે શિક્ષાને પાત્ર થાય છે અને બાળકનો દ્રોહ કરનારની સારી ગતિ અને સારી સ્થિતિ થતી નથી. તેથી ગોત્રદ્રોહ, રાજદ્રોહ અને બાળદ્રોહ કરનાર એવા અને ત્રણેય પ્રકારનો ભયો છે. વળી કોઈ માણસ પણ ન કરે તેવું નિર્દય પાપ અજ્ઞાની એવા મેં કર્યું છે, તેથી બહુ પાપ કરનાર એવા મને નરક વિના બીજું સ્થાન નથી. તો પણ એવા પ્રકારના સર્વ પાપોથી ઉદ્ધાર કરવા હાથ આપવાને માટે એક જિનેશ્વર ભગવાનની બતાવેલ શુદ્ધ પ્રવજ્યા સમર્થ છે. તેમજ તે દીક્ષા દુઃખરૂપી વેલડીઓને વનને બળનારી છે તથા તે દીક્ષા મોક્ષ સુખરૂપ વૃક્ષના મૂળ સમાન છે તથા ગુણોના સમૂહને રહેવા માટે મુખ્ય ઘર સમાન છે, તેમજ સર્વ દુઃખોને દૂર કરનારી છે. વળી તે ચારિત્ર સિદ્ધ ગતિને ખેંચી આપનાર છે, સંસારનો નાશ કરનાર છે, કષાયો રૂપી પર્વતને ભેદવામાં વજ્ર સમાન છે અને નો કષાય રૂપી દાવાનલને ઉપશમવામાં મેઘ સમાન છે. એ પ્રમાણે અજિતસેન રાજા ચારિત્રના ગુણોને ગ્રહણ કરે છે, સંસાર સમુદ્રના દોષોને જુએ છે, તેથી મોહરૂપી મહાન અભિમાન નાશ પામ્યો અને સંકિત ઉત્પન્ન કરનાર ભાવની પુષ્ટિ થઈ. અજિતસેન રાજા એ પ્રમાણે ચિંતવતે છતે પાપ કર્મોની ઘણી સ્થિતિ તૂટી ગઈ, તેથી કર્મોએ વચમાં માર્ગ આપ્યો એટલે સમ્યક તો પામ્યા. તેનો યોગે પૂર્વનો ભાવ જોયો, તેથી શુભ ભારપૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.